सहजानंद स्वामी महाराज की जय। धारी हृदय तमने संभारू तमने संभारू तमारा विनानु सर्वे विसारू धारी हृदय मा तमने संभारू तमने संभारू तमारा विनानु सर्वे विसारू धारी हृदय मा ओ धारी हृदय मा तमने संभारू तमने संभारू तमारा विनानु सर्वे विसारू તમો મારા નાથ છો તમે મારે સાથ છો તમે મારા નાથ છો તમે મારે સાથ છો તમે મારા વાલમ મારી મિરાત છો હારી હૃદયમાં તમને સંભારું તમને સંભારું તમારા વિનાનો સર્વે વિસારું સર્વે સુજાણ છો તમે મારા પ્રાણ છો સર્વે સુજાણ છો તમે મારા પ્રાણ છો ભવ જળ તરવાનું તમે મારે વાણ છો ધારી હૃદયમાં તમને સંભારું તમને સંભારું તમારા વિનાનો સર્વે વિસારું હારે હૃદયમાં મુજ પક્ષીનો પ્રભુ તમે છો મારો મુજ પક્ષીનો પ્રભુ તમે છો મારો મારો આતમ વાલા થયો રે સુખારો ધારી હૃદયમાં તમને સંભારું તમને સંભારું તમારા વિનાનો સર્વે વિસારું ધારી હૃદયમાં
ज्ञान जीवन ने छो सुख एकता में, ज्ञान जीवन ने छो सुख एकता में, रही शवाला जी तम निर्गम हरी रमने संभारो सहजानंद स्वामी महाराज की जय। वाला भक्तो, आज एक भक्त कहे छे, मारी प्रार्थना करो, उम्र थई गई छे, मने भगवान धाम में लई जाय। राघवजी भाई केशवजी भाई वाघेला, उम्र 97 वर्ष थई गई छे, गाम जामसर छे, तालुका जोड़ियानु, અમદાવાદના આત્મીય સભ્ય કાંતિભાઈ ગોહિલના નાનાજી છે, જામસર સ્વામિનારાયણ મંદિરની એમણે 15 વર્ષ સુધી પૂજારી રહીને સેવા કરી છે। હવે એમને ઉંમરને કારણે ધામમાં જવું છે, તેથી પોતે કેવડાવે છે કે મહારાજ મને ધામમાં લઈ જાય। એવી બધા કુંડળવાસી ભક્તો, મુક્તો, કથા શ્રોતાઓ, ભગવાનને પ્રાર્થના કરો। આપણે ક્યાં જવું નથી, કોકને જવું હોય એને તો ધક્કો મારીએ, જટ જાય કે જવું છે ધામમાં જવાનું, કોને આમ એક ડોહાને ઉતાવળ થઈ છે રવજી દાદાને, એને હવે યુ જવું। હું અમેરિકા શિકાગો મંદિરમાં હતો ને ડૉક્ટર સંજયભાઈ હતા ખાંડલીવાળા, એક દિવસ અમે બેઠા હતા તો મને એ ડૉક્ટર વાત કરતા, એ નર્સિંગ હોમમાં ત્યાં બધી સેવા બજાવતા હતા, અમેરિકન બુઝર્ગો, મોટી ઉંમરના વૃદ્ધોને જે જગ્યાએ રાખીને એની સારવાર થતી હોય તેમાં એ ડૉક્ટર હતા। સંજયભાઈ મને કહે, સ્વામી આપણી ભારતીય સંસ્કૃતિ અને આ અમેરિકન ખ્રિશ્ચન સંસ્કૃતિમાં કેટલો બધો ફેર। મેં કહ્યું શું ફેર, તો કે આ લોકો પુનર્જન્મ માનતા નથી, જન્મ્યા ત્યારે તમે જીવતા થયા, દેહ પડે એટલે તમારું પૂરું ખતમ, પછી કાંઈ નહીં। મને કે આપણા વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, શાસ્ત્રો, વચનામૃત વગેરે આત્માને અમર માને છે, પુનર્જન્મ માને છે, ગીતા યથા વસ્ત્રાણી જીર્ણાની વિહાય, આ લોકોને એવું કાંઈ નહીં। આપણા લોકોને મરવું દુઃખદાયક નથી હોતું, કેમ જે તે એવું બધા જ માને કે બીજે જન્મ આવશે, હારો જન્મ આવશે, કાં ધામમાં જશે, છૂટીએ આમાંથી, બધાને એવી ખબર છે કે હું તો નહીં જ મરું, એમ આપઘાત કરે એને એવી ખબર છે કે હું નહીં મરું। આ દેશના સંસ્કાર એવા છે, કુસંગી સત્સંગી બધા એવું જાણે કે હું કાંઈ મરતો નથી, પણ મારે આ દેહ રાખવો ને પાડી દેવો। આપણા લોકો બહુ મરવાથી નહીં ડરતા,
કેમ છે એને ખબર છે, મરશે દેહ મરશે, હું આત્મા કંઈ મરવાનું નથી, મારા કર્મ પ્રમાણે ક્યાંક બીજે જન્મીશ ત્યાં સારા કામ કરીશ. આ લોકોને મરવાથી એટલી બધી બીક, એટલી બધી બીક કે એની કોઈ સીમા જ નહીં, અને જીવવાની એટલી બધી જિજ્ઞાસા, એટલી બધી આશા. બસ ડોક્ટર જીવાડ, મને તું જીવાડ, ગમે એમ કરીને જીવાડ, એમ કે અમારા નર્સિંગ હોમમાં ઘણા માણસો છે 105 વર્ષના ડોહા ડોસીઓ, પણ મરવું તો એને ગમે જ નહીં, જીવવું છે, બસ જીવવું છે. 110 વર્ષના થાય, હાલી હકે ને હુઈ રે તોય જીવાડ, ગમે એ ગોળી આપ, ગમે એ ઇન્જેક્શન આપ, મને જીવાડ, મારે મરવું નથી, મારે જીવવું છે, જીવવું છે, જીવવું છે. જ્યારે ધન્ય હો આ ઋષિમુનિના ભારત દેશને, આપણી સંસ્કૃતિને, આપણા વેદોને, આપણા ભાગવતાદિ પુરાણોને, આપણા વચનામૃતને, આપણા સ્વામિનારાયણ ભગવાનને, રામકૃષ્ણને ધન્ય. આપણે તો બધા એમ કહે છે કે હવે મારે જીવવું નથી, પ્રાર્થના કરો મને ભગવાન લઈ જાય, મારે ધામમાં જવું છે. મારે જીવવું નથીનો મતલબ એમ કે મારે હવે આ લોકમાં રહેવું નથી, મારે હવે જવું છે ભગવાનના ધામમાં. મરવાની તો વાત આપણે ત્યાં છે જ નહીં. મરે છે દેહ, જન્મે છે દેહ, આત્મા તો મરતોય નથી, જન્મતોય નથી, એ તો જેવો છે એવો ભગવાન વખતનો છે. જે દિવસથી ભગવાન છે તે દિવસથી હું અને તમે બધા જેવા છીએ એવા રહેવા છીએ. આપણને માયા એનામ લીન નથી કરી શકી, કાળ આપણો નાશ કરી નથી શક્યો, અને થાય એમય નથી એ કાંઈ. ભગવાન ઈચ્છે તો પણ આપણો નાશ શક્ય નથી, આપણે અમર તત્વ છીએ. વાત એટલી રહી ટ્રાન્સફરિંગની, અહીંથી અહીંયા અહીંથી અહીંયા આપણે ટ્રાન્સફર થયા કરે, બદલી બહુ થાય આપણી, કરોડો બદલી થઈ ગઈ છે. હવે આપણે સ્થાયી બદલી ઈચ્છીએ છીએ કે જ્યાંથી ફરીવાર બદલી ન થાય, અને એટલા માટે આપણા સત્સંગીઓ, ભાઈઓ, ભાઈઓ કેટલાયે આજ દિન સુધીમાં આપણી પાસે એવી ધૂન કરાવી છે કે હવે મારે ધામમાં જવું છે, તમે ભગવાનને કહો તો મને ધામમાં લઈ જાય. મરવાનું તે વાત જ ક્યાં રહી? આપણે બધા સમજીએ છીએ કે આપણે અમર છીએ, મર તો આ દેહ છે, આપણે અમર. કેટલી આ અદ્ભુત વાત છે ભારત દેશના આ જ્ઞાનમાં, કેટલી મજાની અજોડ સત્ય હકીકત છે કે આત્મા અમર છે, આત્મા મરવાનો નથી, દેહ મરવાનો છે, અને દેહ હવે જોતો નથી. આ દેહ હાજો નર્યો કે જે તે હાલે ચાલે એવો છે, તોય પણ મારે હવે ભગવાનને ઘરે જવાની ઉતાવળ થઈ છે. તો પ્રાર્થના કરો કે ભગવાન મને હવે પોતાના દિવ્ય ધામમાં દિવ્ય દેહ આપીને એમની દિવ્ય મૂર્તિની સેવામાં દિવ્ય સુખ ભોગવાવે. કેટલી અજોડ વાત છે. ફાવી ગયા છીએ ફાવી, આ ભારત દેશમાં મનુષ્યનો અવતાર આવ્યો છે, માટે સુરવીર થઈને ભગવાન ભજવા અને કલ્યાણનું કામ કાઢી લેવું, ગાફલાઈ રાખવી નહીં, ચેતી જવું. પછી ન જાણે ક્યારે આવો અવતાર આવા દેશમાં આવા યોગમાં આવે ન આવે, જો ચૂક્યા તો. હાલો, એક મુક્તને ધામમાં જવું છે, એમની ભાવના પ્રમાણે આપણે ભગવાનને થોડીક પ્રાર્થના કરી દઈએ. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ. એકાગ્ર થઈને ભગવાન પ્યારા શ્રીહરિ અતિ રૂપાળા સુખાળા હેતાળા પરમ સુખકારી મહારાજમાં અતિ હેત કરીને હૃદય આપણું પ્રેમથી લથબથ કરી પુરુષોત્તમના સ્વરૂપમાં વળગી ચોટી એકાકાર થઈને ગાઈએ. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા,
સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ મારા પ્રાણ આધાર સ્વામી નારાયણ મારા પ્રાણ આધાર ઓ સ્વામી નારાયણ મારા હૈયાના હાર સ્વામી નારાયણ મારા હૈયાના હાર વાલો મને આપે છે અતિશય સુખ વાલો આને આપે છે અતિશય સુખ વાલો મને આપે છે અતિશય સુખ વાલો મને આપે છે અતિશય સુખ કાળે છે હરી મારા સર્વે દુઃખ તાળે છે હરી મારા સર્વે દુઃખ તાળે છે હરી મારા સર્વે દુઃખ તાળે છે હરી મારા સર્વે દુઃખ આવા છે નાથ મારા અતિ દયાળો આવા છે નાથ મારા અતિ દયાળો આવા છો નાથ મારા અતિ દયાળો આવા છો નાથ મારા અતિ દયાળો અંદર બારે તમને જ ભાલો અંદર બારે તમને જ ભાળો હે મારા સુખાળો હે મારા સુખાળો હે મારા હે તાળો હે મારા હે તાળો અંદર બારે તમને જ ભાળો અંદર બારે તમને જ ભાળો તમને જ ભાળો સ્વામી નારાયણ મારા સ્વામી નારાયણ સ્વામી નારાયણ મારા સ્વામી નારાયણ મંગલકારી મૂર્તિ સ્વામી નારાયણ મંગલકારી મૂર્તિ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મંગલકારી મારા સ્વામી નારાયણ મંગલકારી મારા સ્વામી નારાયણ પ્રાણ આધાર મારા પ્રાણ આધાર મારા સ્વામી નારાયણ પ્રાણ આધાર મારા સ્વામી નારાયણ સુખની ખાણ મારા સ્વામી નારાયણ સુખની ખાણ મારા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ પ્રગટ કલ્યાણ મારે સ્વામી નારાયણ પ્રગટ કલ્યાણ મારે સ્વામી નારાયણ પ્રગટ સુખ ખાણ સ્વામી નારાયણ પ્રગટ સુખ ખાણ સ્વામી નારાયણ
મુખ થી શું કરું વખાન સ્વામી નારાયણ, મુખ થી શું કરું વખાણ સ્વામી નારાયણ, સહજાનંદ છો પ્રાણ સ્વામી નારાયણ, સહજાનંદ છો પ્રાણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સાકાર મૂર્તિ સ્વામી નારાયણ, કરતા ને હરતા મારા 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 સ્વામી નારાયણ, સર્વ ભોક્તા છો 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 મારા સ્વામી નારાયણ, ભોક્તા થકા અભોક્તા સ્વામી નારાયણ, થકા અભોક્તા સ્વામી નારાયણ, કરતા થકા અકર્તા સ્વામી નારાયણ, કરતા થકા અકર્તા સ્વામી નારાયણ, નિર્લેપ મૂર્તિ નિર્વિકારી છો, નિર્લેપ મૂર્તિ નિર્વિકારી છો, નિર્લેપ મૂર્તિ નિર્વિકારી છો, નિર્લેપ મૂર્તિ નિર્વિકારી છો, આનંદ દેનારા અવતારી છો, આનંદ દેનારા અવતારી છો, આનંદ દેનારા અવતારી છો, આનંદ દેનારા અવતારી છો, સ્વામી નારાયણ પ્રભુ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ પ્રભુ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ મારા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ મારા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સુખ ની ખાણ મારા સ્વામી નારાયણ, સુખ ની ખાણ મારા સ્વામી નારાયણ, છો મારા પ્રાણ મારા સ્વામી નારાયણ, છો મારા પ્રાણ પ્યારા સ્વામી નારાયણ, છો મારા પ્રાણ મારા સ્વામી નારાયણ, છો મારા પ્રાણ પ્યારા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ, આનંદ આનંદ સ્વામી નારાયણ,
સ્વામી મહારાજ ની જય. આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તતએવ સુખોદયઃ તદ્ભિન્ના વિષયા સર્વે દુઃખદા માયિકાત્વતઃ. વિક્રમ સંવત 2079 જેઠ સુદ દશમ મંગળવાર તારીખ 30/5/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલ ધામ દ્વારા ચાલતી મોર્નિંગ કથામાં ભજન હોલમાં આપણે કથા ભાગ 406 આવ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન 1886 આ જેઠ સુદ દશમીને દિવસે મધ્યાહન કાળે અંતર ધ્યાન થયા હતા. માટે આજે આ સ્વામિનારાયણ ભગવાનની 193મી અંતર ધ્યાન તિથિ છે. વાલા ભક્તો, બ્રહ્માનંદ સ્વામીનો પણ 1888 મૂળી મુકામે જેઠ સુદ દશમને દિવસે જ અક્ષરવાસ થયો હતો. આવતીકાલે ભીમ એકાદશી છે, જેને આપણે નિર્જળા એકાદશી કહીએ છીએ. એનો ઉપવાસ આપણે કાલે તો બરાબર તપ પૂર્ણ કરવો રહ્યો. કેમ જે નિર્જળા એકાદશીનો નિર્જળા ઉપવાસ કરવાનું બહુ મહાત્મય છે. બધા પાપ માત્ર એનાથી બળીને ખાક થઈ જાય છે. બસ સવારથી સંધ્યા આરતી સુધી પાણી નહીં પીવાનું, તો બીજું તો ખાવાનું ન હોય. સંધ્યા આરતી પછી જે કોઈ નિર્જળા કર્યો હોય એને આપણે શરબત પાવું. પણ કાલે ઉત્સવ ફુસવ કે કોઈ પ્રસાદ વસ્તુ કશું જ નહીં. કાલે આપણે બને એટલું ઇન્દ્રિયોને વિષય નહીં આપીને મહારાજ પરાયણ રહેવાનો અભ્યાસ કરશું. વાલા ભક્તો, 193મી ભગવાન સ્વામિનારાયણની આજે અંતર્ધ્યાન તિથિ છે. તો આપ બધા ભક્તોને મારી વિનંતી છે કે આજે જો થઈ શકે તો દરેક હરિભક્તો શાંતિથી બેસી 15 મિનિટ ધૂન કરે યા એકાગ્રતાથી જપ કરે યા 1/2 કલાક યા કલાક યા તો 2 કલાક. આજે મારો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી દરેક ભાઈઓ ભાઈઓ બાળકો મારું આટલું માને. આજે અંતર્ધ્યાન તિથિ નિમિત્તે આપણું આટલું ભજન ભગવાન શ્રી હરિને આપણે નિષ્પન્ન કરીને સમર્પણ કરીએ. અત્યારે કથાને અંતે આપણે 1/2 કલાક ધૂન કરવી છે અને સાંજે કથા થાય છે એને અંતે પણ 1/2 કલાક ધૂન કરશું. અને અત્યારે કથામાં આપણે ધૂન બોલીશું એમાં પણ આપ બધા જોડાયેલા છો જ. અને સાંજે પણ આજે મહારાજની 193મી અંતર્ધ્યાન તિથિ હોવાથી સાંજની આપણી કથા પૂરી થાય પછી 1/2 કલાક સંતો ધૂન કરાવશે. એમાં આપણા દેશ વિદેશના બધા જ કુટુંબોએ જોડાઈ જવું એવી મારી ભાવના છે. જોકે સંતોનો એવો મત હતો કે 6-7 સાંજે ધૂન બોલીએ, પણ સાંજે બધા નવરા હોય નહીં, એ ટાણું સારું નથી. માટે અત્યારે 1/2 કલાક કરીએ, 1/2 કલાક સાંજે સમૂહમાં કરીએ. આ તો આપણું સામૂહિક ભજન થયું. પણ મેં જે અગાઉ વાત કરી 15 મિનિટ, 1/2 કલાક, કલાક કે 2 કલાક, એ તો દરેકે પોતાની રીતે પોતાના સ્થાનમાં જ્યાં હોઈએ ત્યાં એકાગ્ર થઈને એકાંતમાં હું ને મારો ઠાકોર એવા ભાવથી કરવાનું કહ્યું છે. આમાં તમારું ગણી નહીં લેવાનું, ઓલું પર્સનલ અને આ સામૂહિક ભજન.
તો આજની મહારાજની 193મી અંતર ધ્યાન તિથિ આપણે આટલું ભજન કરીને ભગવાનને અર્પણ કરીને ભગવાનને રાજી કરીએ. તમે એગ્રી છો? કરશો વાલા કરશો, મા બાપ કરજો હો, એમાં કાંઈ મારું કલ્યાણ નથી થઈ જવાનું હો, જે કરશે એનું થવાનું છે. હા, મને આંગળી ચીંધ્યાનું પૂન જરૂર મળે, પણ તમે ભગવાનમાં જોડાવ ને તો તમને સુખ આવે. હું ભગવાનમાં જોડાવ તો મારા પાપ બળે, વાસના બળે, અને મને મહારાજ મળે. જે કરશે એને આ બધા ફાયદા થશે, માટે કરજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનના સખા કવિવર બ્રહ્માનંદ સ્વામીને કોટી કોટી વંદન કરીએ. સ્વામીની આજે પુણ્યતિથિ છે. હે બ્રહ્માનંદ સ્વામી, હે પ્રગટ પુરુષોત્તમ નારાયણના સખા, અમને તમારો જેવો ભગવાનનો નિશ્ચય, ભગવાનની ભક્તિ, ભગવાનને પ્રસન્ન કર્યાની કળા જરૂર શીખવાડજો, દયા કરજો. વાલા ભક્તો, એકવાર મહારાજ અમદાવાદમાં હતા અને એક દિવસ અંગ્રેજની કચેરીમાં મહારાજ ગયા હતા. પછી એ બધા સાહેબ લોક બહુ રાજી થયા. એમાં ડનલોપ સાહેબે એમ પૂછ્યું, હે નારાયણ સ્વામી, ભલા એ સબ લોક તુમ્હારી અદા ક્યું કરતે હૈ? ડનલોપ સાહેબ, આપણે એને દુર્લભ સાહેબ કહીએ છીએ, પણ એનું મૂળ નામ ડનલોપ, કે તમારી એ બધા અદા કેમ કરે છે? એટલે કે તમારો બધા વિરોધ કેમ કરે છે, નિંદા કેમ કરે છે? ત્યારે મહારાજ કે, ડનલોપજી, અમારા સાધુ દારૂની નિંદા કરે છે. તે જે દારૂ પીતા હોય એને વહમું લાગે છે, માટે અમારો વિરોધ કરે છે, અમારી નિંદા કરે. પછી સાહેબ કહે, ના ના, ગોસ્ત બી ખાતે હે. તમે કહો છો કે લોકો દારૂ જ પીવે છે એવું નથી, માંસ પણ ખાય છે. હે સ્વામિનારાયણ, યે સબ વૈષ્ણવ લોગ પૂછતે હૈ, જે ચાર સંપ્રદાય હૈ, પાંચમી નહીં હૈ. સો સ્વામિનારાયણ કી પાંચમી કહાં સે હુઈ? પાંચમી સંપ્રદાય કહાં સે નિકાલી ઉન લોગોને? ત્યારે મહારાજે કહ્યું, ડનલોપજી, ભાગવતમાં એ વાત છે, જે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન ધામમાં ગયા ત્યારે ઉદ્ધવજીને બદ્રિકા આશ્રમમાં મોકલ્યા પોતાનું જ્ઞાન આપીને. તે ધન સ્ત્રીનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા, તેમ અમારા સાધુ ઉદ્ધવજીની પેઠે ધન સ્ત્રીનો ત્યાગ રાખે છે, માટે અમારો ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. જેમ લોકોમાં કહે છે, જે એમાં તો એના બાપના જેવા ગુણ છે, કાં તો કાકાના જેવા ગુણ આવ્યા છે, કાં તો એની માના ગુણ મા ઉપર ઉતર્યો છે, એના મોહાળ ઉપર ગયો છે, એ રીતે લોકમાં કહેવાય છે ને, એમ જ અમારા સાધુ બધા ઉદ્ધવજી ઉપર ઉતર્યા છે, તે ઉદ્ધવજી જેવા ગુણ આવ્યા છે, માટે અમારો ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. આ કાંઈ નવો સંપ્રદાય નથી, પાંચમી કાંઈ નથી, જે છે સનાતન મૂળ ધર્મ એ જ અમારો છે. પછી સાહેબ બોલ્યા, જે એ સબ એમ કહેતે હે, જે નન્નાળ દેવ પધરાવ્યા તે કયા શાસ્ત્રમાં કયા છે? નન્નાળ દેવ કી મૂર્તિ સ્થાપન કી વો કિસ શાસ્ત્રમાં લિખા? ત્યારે મહારાજ કહે, સાહેબ, ભાગવતમાં છે, વ્યાસજીકૃત ભાગવત પુરાણ, અતિ પ્રસિદ્ધ પુરાણ, ઇસમે લિખા હૈ, નરનાયણ તો ભરતખંડના રાજા છે, તેને કોણ ના પાડે છે? એની નજરમાં આવે ત્યાં બેહે, કેમ જે પોતાના રાજ્યમાં કોણ રોકે? એટલે અમને નજરમાં આવ્યું અમદાવાદ, તે ત્યાં બેઠા. હે, તો ભરતખંડના રાજા, અને ભરતખંડના રાજા છે એવું ભાગવતમાં લખ્યું, એને કોણ ખોટું કરી શકે? સાહેબ, વાત એવી છે કે અમે મોટા મોટા મંદિરો કર્યા, આટલા બધા રાજા મહારાજા સુખી લોકોને ભણેલા ગણ્યાને સાધુ કર્યા, અને તત્કાળ અમારો સંપ્રદાય બહુ વ્યાપી ગયો અને લાખો લોકો અમને માનવા માંડ્યા, એટલે બીજાને બહુ ઈર્ષા થાય છે, બીજું કાંઈ સાહેબ છે નહીં. લોકો બધા અમારી પાસે આવે છે, તન મન ધન બધું અમને સમર્પણ કરે છે, અને અમે કહીએ એમ બધા વર્તે છે, અને અમારી અત્યારે દુનિયામાં બોલબાલા છે, એટલે કેટલાક અજ્ઞાની ઈર્ષાળુ
માનીતાની માણસોને રીતસરની પોતાને આંગણે ખોટ અનુભવાય છે એટલે એની એને દાજ ચડે છે. બીજું કાંઈ સાહેબ નહીં. સાહેબ કે અચ્છી બાત કી, યહી હૈ ઓર કુછ નહીં હૈ, બસ યે ઈર્ષા કા રોગ હૈ. ઓર ઉનકે પાસ જો જાતે થે વો લોગ અબ ઉનકો નહીં માનતે હૈ, કુછ નહીં દેતે હૈ, ઇસલિયે પેટ કૂટતે હૈ સાલે, ઓર કુછ બાત નહીં. પછી મહારાજ ઉઠ્યા ત્યારે ગોબરસંગે કહ્યું, એ હ આ દુર્લભ સાહેબનું માણસ જે હ એને તમારા દર્શનનો પ્યાર માટે અહીંયા થઈ ચાલો કરતાર. કુબેરસિંહ છડીદાર એ અંગ્રેજ સરકારને ત્યાં કામકાજમાં નોકરીમાં હતા, એણે કહ્યું કે મહારાજ સાહેબાણી આપના દર્શન ઈચ્છે છે, સાહેબના ધર્મપત્ની, તો જરાક એની કર હાલો ને. પછી મહારાજ ત્યાં ગયા, દુર્લભ સાહેબના વાઇફને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા. ત્યારે એ ગોરીએ ભગવાન સ્વામિનારાયણની આગળ એક થાળ મૂક્યો, એમાં એલચી લવિંગ હોપારી પાનબીડી હતી, ને ઉપર રૂમાલ ઢાંકીને મેલ્યો અને પગે લાગીને બોલી, નારાયણ સ્વામી યે મેરી દીકરી હૈ ને, દેખીએ ઇસકે પેટ મેં બચ્ચા હૈ, ઉનકી તુમ રક્ષા કરના. એવી રીતે મહારાજની સ્તુતિ કરી, એની દીકરી ત્યાં હશે. પછી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. આવી બધી વાતો સ્વામિનારાયણ ભગવાનની રિયલ વાતો છે. હવે આ ડનલોપ સાહેબને મહારાજનો આટલો બધો ગુણ કઈ રીતે આવી ગયો અને એના ઘરવાળાને પણ આટલો બધો મહિમા કેમ થઈ ગયો કે એવું એ સમજે છે કે સ્વામિનારાયણ તો ગર્ભમાં પણ બાળકની રક્ષા કરી શકે, એટલું બધું આ ઇંગ્લેન્ડવાસીઓને મહારાજનું મહાત્મ્ય ક્યાંથી કેવી રીતે કેમ આવ્યું. આપણામાં જે કાંઈ મહાત્મ્ય આવ્યું છે ભગવાનનું, સંતનું, આત્મકલ્યાણનું, તે ક્યાંકથી તો આવ્યું હશે ને. વિચારો જોઈએ તમારામાં, તમારામાં ક્યાંથી ક્યાંથી કોનામાં આવ્યું, કોણે આપણને સત્સંગી કર્યા, કોણે આપણને ભગવાનમાં હેત કરાવ્યું, કોણે આપણને સંત ઓળખાવ્યા, કોણે આપણને સારા સાધુ ભેળા કર્યા, કોણે આપણને આ માર્ગે ચડાવ્યા. બાપ એને કોટી કોટી વંદન કરીએ કે જેણે આપણને આવો આવો સાથ આપ્યો આત્મકલ્યાણનો. એ બધા આપણા ગુરુઓ કહેવાય, એનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર કહેવાય સાહેબ. આ કોઈ નાની સોની વાત નથી. તો સાંભળી લેવું છે ડનલોપ સાહેબને ક્યાંથી આ બધો રંગ ચડ્યો. વિક્રમ સંવત 1868ની સાલ હતી અને ખ્રિશ્ચન વર્ષ પ્રમાણે કહીએ તો સને 1812ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ખેડા પધાર્યા હતા. ખેડાના પાદરમાં સભા કરીને બેઠા હતા, એ બધી તમે કંઈક વાત સાંભળી જ હશે. અને એ વખતે સૌ પ્રથમ બાકર સાહેબ, એટલે આપણે એને બાકર કહીએ છીએ, બાકી કર્નલ વોકર એનું નામ, મૂળ નામ શું, કર્નલ વોકર. હવે આપણી ગુજરાતીઓની જીભ એ પ્રમાણે વળે નહીં ને, એટલે જે ઉફાવે એવું નામ આપણે ઠપકારીને કમ્પ્લીટ કરી નાખીએ, કર્નલ વોકર. પછી આવ્યા ડગલી સાહેબ, એ આપણે કહીએ છીએ, એનું મૂળ નામ છે ડગલાસ, ડગલાસ સાહેબ. પછી આવ્યા રોલ સાહેબ, એ આપણે પાડી દીધું, એનું નામ છે રોબર્ટ સાહેબ. અને પછી આવ્યા એરન સાહેબ, એ આપણે કહી નાખ્યું, બાકી એનું નામ એકે હેરન સાહેબ હતું. એ ચાર અંગ્રેજ અધિકારીઓ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે ખેડા આવ્યા હતા. કંપની સરકાર વતી ખેડાના કલેક્ટર મિસ્ટર જ્હોન એન્ડ્રુઝ ડનલોપે અમદાવાદનો કબજો સંભાળ્યો હતો. અને ક્યારે, સને 1817ના નવેમ્બર માસની 30મી તારીખે એણે અમદાવાદ સંભાળ્યું. કોણે? કલેક્ટર મિસ્ટર જ્હોન એન્ડ્રુઝ ડનલોપ એનું નામ એણે. અને અમદાવાદ પરથી મરાઠાઓના આપખુદ અને જુલમી રાજ્યનો અંત આવ્યો. અમદાવાદ શહેર કંપની સરકારને હસ્તક આવ્યું ત્યારે મિસ્ટર ડનલોપ માટે એ ભારે કસોટીનો સમય નીવડ્યો હતો, ભીં પડી ગઈ હતી. એ દરમિયાન ડનલોપ સાહેબ સાથે મિસ્ટર હેરન, એકે હેરન સાહેબ મુકાયા હતા, જે ખેડામાં સ્વામિનારાયણ ભગવાનને મળ્યા હતા. રાઈટ, સ્વામિનારાયણ ભગવાનને મળી તે ઘણા બધા પ્રભાવિત થયા હતા અને તેમને મહારાજનો બહુ ગુણ આવેલો, દર્શન કરીને, સભા જોઈને, સંતો જોઈને, ત્યાગ જોઈને, ધર્મ જોઈને, રૂઢી ન્યાયવાળી બધી સાંપ્રદાયિક રીત જોઈને, બીજા તો બધા બાવા જેમ ફાવે એમ ગાળ્યું બોલનારા, પણ સ્વામિનારાયણના સાધુતા, સભર પરમહંસો અને વિવેકવાળો
ડાયો ગુણિયલ આ ઘેરો સ્વામિનારાયણનો સંપ્રદાય અંગ્રેજોને બહુ પ્રભાવિત કરે છે. આથી હેરણ સાહેબે ડનલોપ સાહેબને સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની બહુ વાતો કરી. ડનલોપે જ્યારે અમદાવાદ ઉપર પોતે અધિકાર લીધો ત્યારે આ હેરણ સાહેબ એક હેરણ એને મળેલા અને એ ખેડામાં મળેલા, એણે બહુ સ્વામિનારાયણનો મહિમા ગાયો. કોક તો આપણી પાસે ભગવાનનો મહિમા ગાનારો જોઈ, કોક બરાબરનો મહિમા બહ બહાટી બોલાવીને ગાય ને તો ઉતરી જાય હડડડડ ઠેઠ જીવમાં પહી જાય સ્વામિનારાયણ. બોલો, ગોપીઓ ગોકુળથી મથુરા દૂધ દહીં વેચવા જતી અને ત્યાં પહેલાં જે મથુરાના બ્રાહ્મણ ચોબા એમની પત્નીઓ આગળ ગોપીઓ કાનોડાનો મહિમા બહુ ગાતી, આજ તો કનૈયા આવી લીલા કરીને, આજ તો અમારે આમ થયું ને, આજ તો ફલાણો રાક્ષસ માર્યો ને. એટલે એ ઋષિ પત્નીઓને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા કાનથી ગોપીઓની કથા સાંભળતા સાંભળતા એવો લાગી ગયો, એવો લાગી ગયો, એવો લાગી ગયો કે એની કોઈ વાત કરો. અને પછી ભગવાન એકવાર વાસતા સાતા સાતા બહુ આગાવી આવી ગયા ઠેઠ મથુરા પાસે. છોકરા કે કનૈયા ભૂખ બહુ લાગી, તો ભૂખ લાગી હોય જવા એ મથુરામાં બ્રાહ્મણ યજ્ઞ કરે ખાવાનું હાલશે, તો હાલશે તો હા. તે ગયા તે ભૂદેવો તો બધા સ્વાહા સ્વાહા કરતા, ભાગવ ગોવાળીઓ અહીં ક્યાં આવે? તો કે કનૈયા મોકલ્યા, આવ્યા કનૈયા પનૈયાવાળા, કાંઈ આવ્યું નહીં. છોકરા ભૂખ્યા બહુ હતા, બગડામાં આગાવી ગયેલા ને, પાછા આવ્યા વીલું મોઢું કરીને કે કનૈયા ભૂદેવો તો સ્વાહા સ્વાહા કરે છે, અમને કાંઈ આવ્યું નહીં. મારું નામ લીધું તું? તમારું લીધું તું કનૈયો ભૂખ્યો થયો યશોદાન છોકરો. કાંઈ સાંભળ્યું નહીં, કાંઈ માન્યું નહીં, સ્વાહા સ્વાહા ચાલુ રાખ્યું. કનૈયો કે તો એક કામ કરો, એ બધા ભલે સ્વાહા સ્વાહા કરતા, તમે એને ઘેરે જાઓ. તો જ્ઞાન કોની આગળ? તો કે એમના પત્નીઓ હોય ને, આ બધા ઋષિ પત્નીઓ કહેવાય, ત્યાં જઈને માગો. છોકરા વિલું મોઢું કરીને કે ન્યા આપશે ભગવાન? કે જો માગવું હોય ને એને આમ નિરાશ ન થવાય. માગવાવાળાએ તો 10 જગ્યાએ ઠોકર પડે તોય પણ ચાલુ જ રાખવું પડે, 11મી જગ્યાએ કાંઈક નીકળે થોડું. જાઓ, આપશે આપશે આપશે. પછી એ છોકરા મથુરામાં આ ઋષિ પત્નીઓ આગળ આવ્યા અને કહ્યું કે કનૈયો વગડામ છે, ભૂખ્યો થયો છે ને એને જમવું છે, ને એટલી બધી બાયું રાજી થઈ ગઈ કે એની વાત કરોમાં. બાયું કે એમ તમને કાંઈ હાલશું નહીં, કનૈયો કહેતો તો 10 જગ્યાએ માગો ત્યારે 11મી જગ્યાએ મળે. છોકરા ઢીલા પડી ગયા. ઋષિ પત્નીઓ કે બાળકો ઢીલા ન પડી જાઓ, તમને આપશું નહીં મિનિમ કે અમે પોતે થાળ કરીને માથે લઈને તમારી આરે જ્યાં કનૈયો હોય ત્યાં જમાડવા આવશું. છોકરા ઠેકડા માંડવા માંડવા, આ માળીઓ હારી જ લ્યો, એના ધણી જે હોય તે પણ બાયું ડાયું છે કે થાળ બનાવ્યો ફટાફટ. અને ભગવાનને જમાડવા જ્યારે તૈયાર થઈ ત્યારે એક ઋષિ પત્નીને એનો ધણી બરાબર કાંઈક પાણી પીવા ઘરે આવેલો, ભાળી ગયો કાં જાય છે, પકડીને ઘરમાં પૂરી દીધી, બાણું વાંચી દીધું. અને ભાગવત એમ કહે છે, દેહ પડ્યો રહ્યો અને આત્મા વયો ગયો ભગવાન પાસે, કેમ જે એને ભગવત સાક્ષાત્કારી વક્તા મળેલા ગોપીઓ, એવો મહિમા કાનાનો રેડેલો, એવી તણાઈ ગયેલી ભગવાનમાં દેહ પડ્યો, હાથમાં વયો જ ગયો ભગવાન ભેગો. પછી પાછો નહીં થયો, એ રાઈંડ્યો. આ દિશા થઈ પછી ભગવાનની થાળ લઈને ભગવાન પાસે ગઈ ને ભગવાનને આગળ થાળ મૂક્યો, ભગવાનને જમાડ્યા કોળીએ કોળીએ. પછી ભગવાન કહે, હવે જાઓ. ત્યારે આંખીમાંથી આંસુ માંડ્યા પડવા. પ્રભુને કહે છે, પ્રભુ હવે અમે જશું ખરા, અમને રોકવા બહુ કર્યું હતું પણ અમે રોકાણા નહીં, બાધી ઝઘડીને આવ્યા છીએ, હવે અમને ઘરે રાખશે નહીં, અમારું શું થશે? ત્યારે ભગવાને કહ્યું, નહીં રાખે એવું નહીં બને, તમને રાખશે તો રાખશે કા, એને તમારી ગરજ છે, પણ કે અમે તમને આ મોઢામ કોળિયા દઈને જમાડ્યા એટલે અમને અભડાઈ ગયેલી માનશે તો રોહડામ નહીં જવા દે. તો કે એવું થાય, હવે તમને રોહડામ પગ નહીં મૂકવા દે, તો પછી રાંધશે કોણ? તો કે પોતે રાંધશે ને તમને પીરસશે, પણ રાખશે ખરા, ખાલી રાંધવા બાંધવાનું કામ કરવા જ નું તમારે નહીં, બાકી બધું તમારે કરવાનું. એમ જ થયું, હજી એમ છે. ત્યાં એ ચોબા રાંધે અને એના ઘરવાળા હિંડોળે હિંચકે, પાનબીડા ચાવે, તૈયાર થાળ જમે. ભગવાન કે તમને કાયમને માટે આવું સુખ,
પણ એને કેટલો ભાવ, એને ક્યાંથી ભાવ આવી ગયો? ગોપીઓએ ભગવાનના મહિમાની ચરિત્રની લીલાની બહુ વાતો એની આગળ કરીને તેનું હૃદય મહિમાથી છલકાઈ ગયું, રંગાઈ ગયું. એમ આપણને પણ કોઈ કથા કરનારો, ભગવાનની વાતો કરનારો, મહિમા કહેનારો જોઈએ જોઈએ જોઈએ. કોઈ માણસ ન મળે તો યુટ્યુબમાંથી એવી કથા કાઢીને સાંભળી જ રાખવી, જેથી આપણો હાથમાં પણ પુરુષોત્તમના મહાત્મ જ્ઞાનથી રંગાઈ જાય, ચોટી જાય ભગવાનમાં. આ ડનલોપ સાહેબને એકે એરન સાહેબે બહુ ભગવાનનો મહિમા કીધેલો અને સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદમાં બોલાવવાનું કહેલું કે તમે સ્વામિનારાયણને અમદાવાદ તેડાવો. આ રીતે ડનલોપ સાહેબને ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો હતો. પછી એમના આમંત્રણથી શ્રીહરિ અમદાવાદ પધાર્યા હતા. તમને ખબર છે ને, ભગવાને ટાંકામાં પહેલો સુબો નાખવા પ્રયત્ન કરતો હતો ને પછી કીધું કે અમારા રાજ્ય હોય ત્યાં સુધી તમારે આવવું નહીં, અમદાવાદમાં તમારે આવવું નહીં. મહારાજ કે ક્યાં સુધી? તો કે અમારું રાજ્ય હોય ત્યાં સુધી. પછી ભગવાન સ્વામિનારાયણ 9 વર્ષ સુધી અમદાવાદમાં નહોતા ગયા. પછી એના હાથમાંથી સત્તા ગઈ અને આ ડનલોપ સાહેબે સત્તા લીધી અને ડનલોપ અંગ્રેજ સરકારે ભગવાન સ્વામિનારાયણને નિમંત્રણ આપ્યું અને ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ ગયા. 9 વર્ષ પછી અમદાવાદની બજારમાં ધામધૂમથી સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત સામયું થયું અને બોલબાલા બોલી દીધી અને અમદાવાદમાં મંદિર બાંધવા માટે જમીનનો લેખ કરી આપ્યો સાહેબ લોકોએ. સંવત 1878માં ત્યાં ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત દિવ્ય નરનારાયણ દેવનું મંદિર થયું ત્યારે તેમણે મહારાજની પોતાને ઘેર પધરામણી પણ કરાવેલી અને મંદિર નિર્માણમાં પૂર્ણ સહકાર આપ્યો હતો. આ ગોરિયાઓએ આ ડનલોપ સાહેબ મળ્યા તે વિશે એક ગોપાળદાસ ભગતે એક પદ લખ્યું છે. બેઠા સિંહાસન ઉપરે સહજાનંદ સુખ ધામ, બેઠા સિંહાસન ઉપરે સહજાનંદ સુખ ધામ, ચારે કોરે સખા શોભતા વચ્ચે છબીલો ઘન શ્યામ, ચારે કોરે સખા શોભતા વચ્ચે છબીલો ઘન શ્યામ, ડનલોપ સાહેબ આવ્યા કાને સુણી ભગવાન, ડનલોપ સાહેબ આવ્યા કાને સુણી ભગવાન, ડનલોપ સાહેબ આવ્યા કાને સુણી આવ્યા ભગવાન, ડનલોપ સાહેબ આવ્યા કાને સુણી આવ્યા ભગવાન, બળી રાજાની રીત શોયણે અર્પ્યું ભૂમિનું દાન, બળી રાજાની રીત શોયણે અર્પ્યું ભૂમિનું દાન, પ્રભુ પાત્ર પોતે મળ્યા સહજાનંદ જીસુ જાણ, પ્રભુ પાત્ર પોતે મળ્યા સહજાનંદ જીસુ જાણ, સૂર્ય ચંદ્રની સાખે અર્પી ભૂમિ પ્રમાણ, સૂર્ય ચંદ્રની સાખે અર્પી ભૂમિ પ્રમાણ, હજી સૂર્ય ચંદ્રની સાખે એણે અર્પી ભૂમિ પરમાણ, હજી સૂર્ય ચંદ્રની સાખે એણે અર્પી ભૂમિ પ્રમાણ, આશીર્વાદ આપી કરી વળી લીધો અભયવર આમ, આશીર્વાદ આપી કરી વળી લીધો અભયવર આમ, મુલકનો પાદશાહ જનરલ પમાયો અક્ષરધામ, મુલકનો પાદશાહ જનરલ પમાડ્યો અક્ષરધામ, વળી દીધો અભયવર આમ, વળી દીધો અભયવર આમ, કરુણા સાગર કૃપા કરી દીધો અભયવર સાર, કરુણા સાગર કૃપા કરી દીધો અભયવર સાર, દીધો અભયવર સાર, દીધો અભયવર સાર, દાસ ગોપાલ કહે ટાલિયા એના જમપુરી ના માર, દાસ ગોપાલ કહે ટાળિયા એના જમપુરી ના માર, દાસ ગોપાલ
જંપુરી ના માર. જો ભગવાન ના મળ્યા હોત તો આ ગોરિયા જંપુરીમાં માર ખાઈ ખાઈ મરી જાત. ભગવાને કૃપા કરીને એની જંપુરી ટાળી દીધી, લક્ષોરાશી ટાળી દીધી, જન્મ મરણના ખાતા વળાવ્યા, ગર્ભવાસની પીડા બાળી, અક્ષરધામ આપ્યું. આવા ભગવાન સ્વામિનારાયણ. પછી કોઈ સમયે આ ડંડલોપ સાહેબ ઇંગ્લેન્ડ ગયા હતા. અહીંથી પાછા જાય ને ગામ દેશ ઘેરે, ત્યારે તેમણે ત્યાંના રાજાને ભગવાન સ્વામિનારાયણના મહિમા અને પ્રતાપની વાતો બહુ કરી. તે દિવસે ઇંગ્લેન્ડને જે મૂળ હંભાળનાર રાજા, આમ તો રાણી હતી, એને બહુ વાતો કરી. શ્રીહરિ દ્વારા સમાજમાં પ્રવર્તેલા સંસ્કાર અને સત્કાર્યો વિશે પણ જાણ કરી હતી. તેથી ત્યાંના રાજાએ જ્યારે પાદી બિશપ હેબરને ભારત મોકલ્યા, ત્યારે તેમણે ભગવાન સ્વામિનારાયણને મળવાની ખાસ ઈચ્છા જણાવી, કેમ જે એને ભલામણ કરી હતી. આ ડનલોપે જઈને ઇંગ્લેન્ડના રાજાને વાત કરી અને પાદરી બિશપ હેબર જ્યારે આવ્યો ભારત, ત્યારે એણે એમ કીધું હતું, તમે ભારત જાઓ છો તો સ્વામિનારાયણ નામે કોઈ ન્યા મહાન સંત છે, ભગવંત કહેવાય છે, એને તમે મળજો. તેથી તે પાદરી મહારાજને નડિયાદમાં મળ્યા હતા. નડિયાદમાં એનો મહારાજ સાથે મિલાપ થયો હતો. તે વાતો આપણા ગ્રંથોમાં શાસ્ત્રમાં બહુ લખેલી છે. અને એ મહારાજ જ્યારે એને મળ્યા, ત્યારે એણે એની ડાયરીમાં જે ભગવાન સ્વામિનારાયણ એને નડિયાદમાં મળ્યા એને વિશે એને જે કાંઈ લાગેલું એ એણે લખેલું, એ પણ ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે. આ રીતે અંગ્રેજ અધિકારી ડનલોપ સાહેબને સ્વામિનારાયણ ભગવાનનો ગુણ આવવાથી અને સેવા કરવાથી એમના જીવનનું કલ્યાણ થયું અને એમના દ્વારા બીજા ઘણા અંગ્રેજોને પણ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ હતી. મારા બાપ, આ કાંઈ નાની હોની વાત ન કહેવાય. હવે મૂળ ગ્રંથમાં આપણે આવીએ. પછી ત્યાં થકી ચાલ્યા હરી, આવ્યા ગઢડે ઢંઢાવ્યા ફરી. પછી અમદાવાદથી મહારાજ ગઢડે આવ્યા. ગઢડામાં મહારાજ નિરંતર રહે છે. એમાં એક દિવસ મહારાજ સજ્જાની ઓરડીએ આથમણી ઓસરીએ ઢુલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા. સજ્જાની ઓરડી એટલે અક્ષર ઓરડી. ફરીવાર સરનામું આપું. સજ્જાની ઓરડીએ આથમણી ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને હરિભક્તની આગળ સુરાતનની વાતો કરતા. કેવી વાતો? તમને ખબર છે મહારાજને સુરવીરો બહુ ગમતા. મહારાજ બહુ સુરવીર હતા અને રામ પ્રતાપભાઈ તો એથી સુરવીર, અને અમથા એ બધા હિન્દુસ્તાની ભૂદેવો બહુ સુરવીર. સમજા? એ તો આખો દેશ સુરવીર. એવી હુરાતાની વાતો કરે, એવી હુરાતાની વાતો કરે. એવામાં આત્માનંદ સ્વામીની મંડળી આવી. આમ મહારાજે આગળથી જોઈ, એવે સમય આવ્યા આત્માનંદ, તેની સામા ઉઠ્યા સુખ કંદ. હરિ કહે અમારે સુરા આવ્યા. એટલે અમારા સુરા આવ્યા, આપણે સુરાતનની વાતો કરીએ છીએ, ત્યાં સુરવીર સાધુ આવ્યો, સાચા સુરા રે, જેને વેરી ઘાવ વખાણે આવ્યા આવ્યા આવ્યા. મારા તો ઊભા થઈને હા માગ્યા, હો ભેટી પડ્યા, અને પછી સાતીએ હાથ ફેરી હવને દેખાડ્યા. જો શરીરમાં નથી કાંઈ, એકલા હાડ ત્વચા મઢાય, એમ આત્માનંદને વાલે કહ્યા. આત્માનંદ સ્વામી માંડ્યા દંડોટ કરવા. સોમલોકાચર કે હું લાંબા ટોકા થાવ છો, મહારાજ ઊભા થઈ રહ્યા છે. બાપુએ કીધું, મહારાજ ઊભા થઈ રહ્યા, લાંબા ટોકા આવતો. પછી મહારાજ બહુ હેચે કરીને મળ્યા ને હું આત્માનંદ સ્વામી પણ પગે લાગવા ગયો, ત્યાં બે હાથ ઝાલીને વાહલી કોરે એક હાથે કરીને બે હાથ ઝાલ્યા, ને બીજો હાથ સાથે ફેરો, બે વાત આ વાહે લઈ ગયા. અને પછી એક હાથે મારા બે હાથ વાહે ઝાલી રાખ્યા, અને પછી મહારાજ એક હાથ સાથે ફેરવા. અને મહારાજ એમ બોલ્યા છે, જુઓ ને એકલા હાડક્યા છે, એ તો ત્વચાએ કરીને ઢંગાણા છે, માટે જણાતા નથી. પછી આત્માનંદ સ્વામીને કાંખમાં લઈને બાયુ હામાં ઊભા રાખીને બે આંખ્યું મહારાજે પોતાને હાથે કરીને ઉગાડવા માંડી. પછી બાયુની સભા તરફ લઈ ગયા આમ કાંખમાં એમને આમ પકડીને. સ્વામી આંખ્યું વેચી ગયા. પછી મહારાજે શું કર્યું? એક હાથે તો બે હાથ વાંહે પકડી રાખેલા, પછી બીજે હાથે આમ આંખ્યું ખોલે. સ્વામી કે હું તો આંખ્યો વીંચી ગયો. તે મહારાજ બહુ હંસ્યા, અને બાયુએ બહુ હંસી, અને હરિભગતે બહુ હંસ્યા. એવી રીતે હાસ્ય વિનોદ બહુ થયો. આવી લીલા કરી લાડીલા લાલે. એક સમયે મહારાજ ગઢડામાં હતા.
અને પંચરત્નનું પુસ્તક તૈયાર થયું. પછી મહારાજે એની પૂજા કરે, પંચરત્નનું પુસ્તક. આપણે ક્યાંક સત્સંગી જીવન બોલ્યા એ નહીં, પણ આ સાચું. પંચરત્નનું પુસ્તક એટલે શું? તો એક ગોટકો જેમાં પાંચ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે. એક શ્રીમદ ભાગવતમાં રહેલી કપિલ ગીતા, એમાં બીજો ગુણ વિભાગ, એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રત્યે ભગવાને જે ગુણનો વાત કરી એ ગુણ વિભાગ, ત્રીજો વાસુદેવ અવતાર ચરિત્ર, અને ચોથું વૈકુંઠધામ વર્ણન, અને પાંચમું નારાયણ કવચ. એ પાંચેય રત્નોને ભેળા કરીને એક પુસ્તક બનાવ્યું, એને કહેવાય છે પંચરત્નનો ગુટકો અથવા તો પુસ્તક. સમજાઈ ગયું તમને? હવે આ પંચરત્નના ગુટકાનું ગુજરાતી ભાષાંતર નિત્યાનંદ સ્વામીએ કર્યું, અને મુક્તાનંદ સ્વામીએ તેને દોહા છંદાદીમાં ગૂંથેલ પણ છે. આ ગુટકાને પંચરત્નનો ગુટકો કહેવાય છે, યા તો પંચરત્નનું પુસ્તક કહેવામાં આવે છે. હવે એ પંચરત્નનું પુસ્તક તૈયાર થયું છે અને ભગવાન સ્વામિનારાયણ પાસે લાવ્યા, તો મહારાજે એ પુસ્તકની પૂજા કરાવી. ત્યાં બધા હરિભક્તો બેઠા હતા, અને પછી પૂજા થઈ અને મહારાજે એમ કહ્યું કે ભાઈ આમાં જે કાંઈ ધન આવે તે અયોધ્યાવાસીનું. પછી ગંગાજળિયા કૂવા પાસે બાજટ ઉપર પુસ્તક મેલ્યું અને મહારાજ ચાકડા પર બેઠા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, અને રામપ્રતાપભાઈ ને ચાર પાંચ સાધુ ને હરિભક્ત બેઠા હતા, તે એક કોરે બાઈઓ બેઠી હતી ને સૌ હરિભક્તે પુસ્તકની પૂજા કરી. ત્યારે મહારાજે એમ કહ્યું છે કાંઈ ભેટ મેળવી જોઈએ. મહારાજે કીધું ને કે આમાં ધન આવે એ અયોધ્યાવાસીનું, પણ હવે કોઈક મેલે તાર ધન આવે ને. મહારાજ ગયા બેઠા છો બધા આવવાના, કાંઈક ભેટ મળી જોઈએ. પછી સૌ હરિભક્ત બાઈ ભાઈએ સૌ સૌની પહોંચ પ્રમાણે પુસ્તક ઉપર ધન મેલ્યું, એવી રીતે પૂજા કરી રહ્યા, સમજ્યા? અને બહેનોમાં ભગવાન દર્શન દેવા જાય ત્યારે બહેનો બહુ ભાવથી દર્શન કરીને ભેટ મેલે, અને ભાઈઓમાં ભગવાન દર્શન દેવા જાય તો જય પ્રભુ આરું કર્યું આવ્યા એમ કે કાંઈ મેલે બેલે નહીં, હું મેલવાનું જે. અને આમ તો ધનનો વ્યવહાર બધો ભાઈઓ પાસે હોય, પણ ભાઈઓમાં એ રિવાજ નથી, ભાઈઓમાં ખરો. આપણે જે અનુભવવું છે એ અમે તમને કહીએ છીએ. આપણે કાંઈ કહેતા નથી તમે મેલજો એમ, એવું કાંઈ જરૂર છે નહીં, આ તો વાત છે. જે પોથી ઉપાડવાનો લાભ એમને, કાંઈ શણગારવું હોય તો એમના રૂમાલિયા અને હાડીયું બધી કામમાં લાગે, તમારો લેંઘો ક્યાંય કામમાં લાગ્યો નહીં. કારણ કે કોઈ દી કંઈ ભેટ મેળો નહીં, તમારી સેવાએ કામ ક્યાંથી લાગે? મહારાજ એવું બોલ્યા, બંને અર્ધા અર્ધા વેચી આલો એમ બોલ્યા છે ધર્મનો લાલો. રામ પ્રતાપભાઈ નિશારામભાઈ બે હતા, દ્રવ્ય આવ્યું. મહારાજ કે બે ને અર્ધા અર્ધા વેચી આલો. શું કીધો? બે ભાઈને આ જે દ્રવ્ય આવ્યું પંચરત્નના ગુટકાના પૂજનમાં ગંગાજળિયા કુવા પાસે આ પૂજન થયેલું, બેન અડધા અડધા આપો. બંને અડધા અડધા વેચી આલો, બેને અડધા અડધા વેચી આલો, બેને અડધા અડધા વેચી આલો, બેને અડધા અડધા વેચી આલો. એમ બોલ્યા છે ધર્મનો લાલો, એમ બોલ્યા છે ધર્મનો લાલો. ધર્મદેવના તૈણે દીકરા ની હાજર છે ગંગાજળિયા કુવે, સમજ્યા? મોટકો નાનકો વચલો, વચલો કે છે મોટકા નાનકા અડધા અડધા દો. ત્યાં તો રામ પ્રતાપ ભાઈ એ હ, ત્યાં તો રામ પ્રતાપ ભાઈ એ હ, ત્યાં તો મોટા ભાઈ એ હ, ત્યાં તો મોટા ભાઈ એ હ. ધન સર્વે જૂટી લીધું તે હ, ધન સર્વે જૂટી લીધું તે હ, ધન સર્વે જૂટી લીધું તે હ, ધન સર્વે જૂટી લીધું તે હ. આવું થયું એટલે મોટાભાઈ ને કઈક વધારે જરૂર હશે પૈસાની. વિચારામભાઈ બિચારા સાધુ સ્વભાવના ઉભા થાય, લે લે લોન લે, હરિભગત લઈને ગણીને અડધા અડધા કરે, એ બધું પડ્યું રહ્યું, ઊભા થઈને જે કાંઈ હતું એ બધું લઈ. મારા તો સામું નામું જોઈ રહ્યા, ભળે ભાઈ આ કહેવાય નહીં કાંઈ, ક્યોત પાછા રિહાય,
ભયા જાય ઉગા મળીએ ને માંડ ગોતીને પાછા લાવવા પડે. સ્વામિનારાયણ ભગવાનને ઘરબાર છોડ્યું તો આ દુઃખ પાછું વળગેલું હો, મનાવા જવું પડે, પગે લાગવું પડે. આવું થયું આપણા કલ્યાણ હારું મહારાજે કઈ ઓછું સહન કર્યું હે? કઈ કહેવાય નહીં. તોય મહારાજ તો બોલ્યા નહીં, તોય મહારાજ તો બોલ્યા નહીં. બોલ્યા એકલા બધું લઈને ઉયા ગયા. તોય મહારાજ તો બોલ્યા નહીં, તોય મહારાજ તો બોલ્યા નહીં. કહે ચાલો વાડીએ પુસ્તક લઈ, કહે ચાલો વાડીએ પુસ્તક લઈ. હાલ હાલ પુસ્તક લઈને લક્ષ્મી વાડીએ જઈ. બોલ્યા લઈ ગયા નો પાછો ડખો થાય અમારે. ઈયા ઓટા પર પધરાવો, ઈયા ઓટા પર પધરાવો. ચાલો ગવૈયાને તે બોલાવો, ચાલો ગવૈયાને તે બોલાવો. ગવૈયાને બોલાવો, ગવૈયાને બોલાવો. હાલો લક્ષ્મી વાડીએ પુસ્તક લઈને ગવૈયાને બોલાવો. વાડીએ ઓટા પર આપણે પુસ્તકને પધરાવશું. હાલો પછી મહારાજ કે આ ગવૈયાને કેમ વાલ લાગી? એલા ભાઈ ઝટ કરો. ત્યારે હવે કહ્યું છે મહારાજ નાવા ગયાસ, એવું થયું છે. હા પછી મહારાજ ઉઠ્યા ને પુસ્તક માથા ઉપર લીધું. ગવૈયા આવે કે ન આવે ને આત્માનંદ સ્વામી ને જયાનંદ સ્વામી એ બે આગળ ગાતા જાય, જેવું આવડે એવું, આપણા વિદે સ્વામી જેવું ને બીજા ઝીલે. તારે શું કરવાનું? બીજા ઝીલે અને લખ્યું છે તેદી શું કીર્તન ગાયું હતું એ આમાં લખ્યું છે. કયું કીર્તન ગાયું હતું? પંચરત્નનું પુસ્તક મહારાજે માથે લીધું. આત્માનંદ સ્વામી જયાનંદ કીર્તન ગવાડે. અરે થોડા ગરીબ ભગતને વાહે બાયું. કયું કીર્તન ગાયું હતું સાંભળ્યું છે મહાપ્રસાદીનું? સખી ગોકુળ ગામના ચોક મારે, 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 સખી ગોકુળ ગામના ચોક મારે. ખાતે માંડ્યો કામ કર નાખો કે સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે. ખાતે માંડ્યો રસીલે ખેલ રમે રાસ, રમે રમે રાસ રંગીલો રંગ મારે. ખાતે માંડ્યો રસી આ કીર્તન ગવાતું મહારાજે માથે પંચરત્નનું પુસ્તક લીધું. સહુ ભોરે સખાની મંડળી રે, સહુ ભોરે સખાની મંડળી રે. વજમાં ઉભા ઉભા વચમાં છેલો અલબેલ રમે રાસ, એ રમે રંગીલો રંગ મારે. ઉભા વચમાં છેલો અલબેલ રમે રાસ મંડળી. આ ભગવાન કેવા અલૌકિક છે, કેવા દયાળુ છે, કેવા રમકડા જેવા છે. આપણે કોઈ કે પારણ કરાવ્યું હોય, ઘડીક પુરુષને માથે પોથી મૂકી છીએ તો કેટલાય સંકોચાય છે, મારે પોથી લેવાની. એટલે આ ભગવાને લીધી હતી. તું તો કયા ખેતરનો મૂળો ઉપાડ, તારે ક્યાં જાજી ઉપાડવી છે? અહીંથી પણ સુધી જવાનું છે, પછી બહેનો જ લઈ લેવાના છે ને. ભગવાને ગઢડાની ઊભી બજારે ઠેઠ લક્ષ્મીવાડી હતી, માથે પોથી લીધી, પોથી યાત્રા કાઢી. કેવા ભગવાન! અરે એ સોનેરી ભાગ ઉપર એ પોથી મહારાજે લીધી હોય ને આ મહિલા જતા હોય કેવા રૂપાળા લાગે. જોત કરા એને બાયુનું કામ કરવામાં એ કંઈ નવાઈ જેવું નહીં. હા અભિમાનંદ ને કાંઈ એ સખી ચાલો ને જઈએ દેખવા રે, સખી ચાલો ને જઈએ દેખવા રે. દેવાલે વસ્ત્ર પહેરા છે શોભિત રમે રાસ રંગીલો રંગ મારે, દેવાલે પહેરા છે વસ્ત્ર શોભિત રમે રાસ રંગીલો રંગ મારે. તાળી પાડે તાળી પાડે રૂપાળી તાન મારે, તાળી પાડે
રૂપાણી તન મારે કે મુખે ગાવે મુખે ગાવે મનોહર ગીત રમે રાસ રંગીલો રંગ મારે કે મુખે ગાવે આવી રીતે ભગવાન સ્વામિનારાયણે શતાનંદ સ્વામી પાસે સત્સંગી જીવન ગ્રંથ તૈયાર કરાવ્યો અને પછી એની પણ પૂજા કરી અને એ ગ્રંથને પણ માથે ઉપાડીને મહારાજ લક્ષ્મીવાડીએ ગયા હતા. જુઓ આમ ઢોલકા વાગતા જાય છે. આ શ્રીમદ સત્સંગી જીવન છે, સમજ્યા? ભાઈઓ બધી આમ આડો ગ્રંથ લે આમ પકડતા ફાવે, મહારાજે ઊભો લીધો એટલો તો ફેર પડે ને ભાઈમાં ભાઈમાં. ઊભો ભગવાન જય ભાઈ એને ઈચ્છા આવે એમ પકડે. પછી આ પેન્ટરે આવું કરી નાખ્યું પ્રભુ જાણે, બાકી હોવો જોઈએ આમ. કોક માણાને આડો તમે ઉપાડો તો કંઈ સારું લાગે? સત્સંગી જીવન ખુદ ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ છે અને આમ ઉભા. હવે તમે કાંઈક જો આવો ફોટો કરાવો ને તો ભાઈ સાહેબ આવો આમ નો કરાવજો. કે શોભા બની સલૂણા શામની રે, શોભા બની સલૂણા શામની રે, ઉભી વ્રજની નારી જો આકાજ રમે રાસ રંગીલો રંગ મારે, ઉભી વ્રજની નારી જો આકાજ રમે જય હો રંગીલો રંગ મારે. વાહ વાહ આ તો બ્રહ્માનંદ સ્વામીનું પદ, રમે રાસ રંગીલો રંગમાં. બધે પહેલો અક્ષર ર આવે એ તો એમને આવડે. રમે રાસ રંગીલો રંગમાં જોયું? આપણું કામ નહીં એવા ર ગોતીને લાવવા ક્યાંથી? એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટના સાધુ એ જ્યારે કાવ્ય લખવા બેસે ને ત્યારે હજારો શબ્દ મૂર્તિમાં આવીને હાથ જોડે, સ્વામી પ્લીઝ તમારા કાવ્યમાં મારું સ્થાન આપો પ્લીઝ. આ તો સ્વામિનારાયણ સર્વોપરિના સાધુ, જેવી તેવી વાતો નહીં. હજી આપણને મહિમા 2% નથી થયો, સાંભળો છો? અને જે દી મહિમા થાય ને તે દી તો આમ કાંઈ રહેવા હે નહીં મહારાજ વિના. મહિમા તો થવા દો, આ કથા ગાઈ છી ઘણી પણ હજી બહુ મલકર ઉતરતી નથી. ગમે ને કંઈક આડીઓળી હરકી જાય છે, ઠેંકાઈ જાય, ઠેઠ જીવમાં જાતી નથી. એક દી જીવમાં જાય તે દી જોવો તો ખરા તમે. મયા દાદા જેવું થાય આનંદ 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 એવું થાય આખો દી 24 કલાક આનંદ આનંદ આનંદ. ભૂંડો ઘાટની ક્યાં વાત કરો છો? ભગવાન સિવાય કોઈ વિચાર નહીં આવે. મહિમા તો બહુ તાકાતવાળો છે, ગજબની વાત છે. હાલો આ કીર્તન બોલ્યા સખી ગોકુળ ગામના ચોકમાં ને એવી રીતે ગાતા વાતા આનંદથી લક્ષ્મીવાડીમાં મહારાજ પધાર્યા ને આવીને ઓટા ઉપર બિરાજ્યા ને ખોળામ પુસ્તક લીધું. જોયું કેવા ભગવાન છે, મને બહુ ગમે એના આવા ચરિત્ર, મને બહુ ગમે. ઓટા પર બેઠા ને પુસ્તક ખોળામાં રાખ્યું, કેવા લાગતા છે આમ કલ્પના તો કરો. પુસ્તક ખોળામાં લઈને બેઠેલા, એનું કોઈ ચિત્ર બનાવ્યું નથી. આવું તે કંઈ હાલતું છે? પેન્ટરો બધા ગયા ક્યાં? અલા ખોળામાં ઓટે બેઠા હોય પુસ્તક લઈને એવો તો કાંઈક એકાદો ફોટો ચિત્રો દર્શન કરવા તો થાય. ખોળામાં પુસ્તક લીધું, પછી સાધુ સર્વે નાવા ગયા હતા તે પણ આવી ગયા. બોલે આ ગવૈયા નહોતા ગયા નાવા, ટાકડે મળ્યા નહીં, મહારાજ ઊભા રહ્યા નહીં, ધમધમાવીને પૂગી ગયા. હવે ગવૈયા આવ્યા બધા.
પછી મહારાજે પુસ્તક ઓટા પર મૂક્યું ને મહારાજ ઓટાથી ઉતરાદી કોરે ઢોલિયા પર વિરાજમાન થયા ને હામો આંબો હતો તે તળે બાઈઓ બેઠી હતી નહીં ઓલા મૂળજી બ્રહ્મચારી ડભાણથી કેરીઓ લેવેલા ને પછી મહારાજ એની આ રૂપી લઈને ડભાણીઓ આંબો હા એની હેઠે બાઈઓ બેઠી હતી ને નિષ્કળાનંદ સ્વામી કેળોના સ્તંભ રોપીને મંડપ કરતા હતા નિષ્કળાનંદ સ્વામી કંઈક સેવામાં હતા માંડવો કરતા હતા અને પછી ભગવાને પાછું શરૂ કર્યું આ ભગવાન જ મજાના છે ગમે એવા એને શરૂ કર્યું એ જોયા જેવું છો તે સમે હરી દિલગીર થયા અચાનક પોતે બેઠા બેઠા હરી દિલ શું થયું ભગવાન જાણે આંખો માંથી બહુ અશ્રુ વહ્યા શું થયું ખબર નહી કોઈ મરી ગયું કઈ સમાચાર આવ્યા માઠા ખબર નહી આંખો માંથી બહુ અશ્રુ વહ્યા કેટલીક વાર રોયાનાથ એમાં કેટલીક વાર રોયાનાથ બહુ રોયાનાથ બહુ રોયાનાથ આંસુ લોયા રૂમાલ લઈ હાથ પછી રૂમાલે કરીને પોતાને હાથે મહારાજે પોતાના આંસુ રૂસ્યા પછી હરી કહે સાંભળો જન પોતે પોતે કોઈ પૂછ્યું નથી સાંભળો જન કોઈકને એમ સંશય થશે મન કોઈકને એમ સંશય થશે મન સંશય થશે મન સંશય થશે મન આટલી બધી બાયું ભાઈઓ સાધુ બધા બેઠા છે કોઈકને મનમાં એવો સંશય થશે કે મહારાજ આટલા બધા દિલગીર કેમ થયા આટલા બધા રોયા કેમ નહીં બધા કે હા એવું તમને થયું એવા તો શું સમાચાર આવ્યા કે એવા તો તમને શું વિચારો આવ્યા શું દુઃખ લાગ્યું પ્રભુ આટલા બધા રડ્યા કેમ મહારાજ કે આનો ઉત્તર અમે કરીએ છીએ જુઓ અમે શું કામ રડ્યા આ તમે બધા બેઠા છો ને હરિભક્તો બધા બાયું ભાઈઓ એને હવને રોવાવાળા છે એને હવને વાંહે સાથી કૂટવાવાળા છે અમારે કોઈ રોવાવાળો નહીં અમે તો ઘરબાર પરિવાર બધું છોડી દીધેલું એકલા રમતા રામ જંગલમાં ત્યાં આવેલા એટલે પછી અમે એવું વિચાર્યું કે આપણી વાંહે કોઈ રોશે નહીં આપણે ને આપણે રોઈ લઈ પછી મેન મેં મારું રોઈ લીધું બીજું શું કરું કે આવી લીલા કરી હે તે માટે અમે અમારું રોઈ લીધું અમારું તે અમે રોઈ લીધું અને પછી પાછા હું કે તમને કેવું લાગ્યું હરી ભગત કે આવું જ કાંઈ હતું છે હા હવે તારે શું થાય અમે અમારું રોઈ નાખ્યું બીજું હું હાશ એમ પાછા આંહોડા લૂંતા જાય હવે દુનિયામાં કોઈ એવો માણસ છે કે પોતે પોતાના મરણનું લોહી લે એમ કેવા ભગવાન છે તમે કલ્પના કરો તો આવો વિચારે કોઈનો આવે આપણે કોઈ દી રોયા હવે દયાળુ પ્રભુને વાહે ક્યાં કોઈ રોય એવું છે તો તમે કોઈ દી રોઈ લીધું તમારું છે ને કમાલ એટલે અમારે ક્યાં કોઈને કોઈ વાહે રોવે એમ છે નિર્મળદા છે કરશે કલેક્ટર કોઈ નથી કાંઈ નથી ત્યાં રોઈ લો ને ઘડી ઊંચા ઊંચા ડુંગરે સર સલકે જળ ઝલકે પછી શું આવે એમાં ઝરે ખળલ ખળલ ઝરણા એક દી મેં આ સ્વામીને ઝરણા સ્વામી કીધું એટલે કોઈ સમજ્યું જ નહીં હા હા પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે આ ડુંગર દેશથી પધાર્યા હવે સમજી જાઓ તો વાલા ભક્તો અદ્ભુત વાત છે લાઈટ ન થઈ કોઈને કાંઈ નહીં હવે કાંઈ નહીં હવે સંતો કરાવશે આ દરબારો પાછા ટીખળી ખરા ને તે મહારાજને કહે એ મહારાજ આ તમે તમારું રોઈ લીધું કે હા શું કરે તારે અમારું કોણ રોવે તમારે તમારી બાયડી રોવે તમારે તમારા છોકરા રોવે તમારો ભાઈ કાકો ભત્રીજા બેન ભાણિયા ફુવા બધા રોવે અમારે કોઈ નમળે શું કરે
રોઈ લીધું. ત્યાં દરબારો કે અમારે એકલું રોવે જ વાહે તો અમારે વાહે ખર્ચ કરે, હા મોટો ખર્ચ કરે, જબરજસ્ત દાડો કરે, બધાને જમાડે, બ્રાહ્મણોને માણસોને ભાઈ. ત્યારે મહારાજ કે આ અમે જે મોટા મોટા સમૈયા કર્યા ને એમાં સાધુ બ્રાહ્મણોને જે જે જમેડ્યા ને એ અમારું વારવું સમજ્યો, એ અમારું ખરજ થઈ ગયું. હાલો પછી હે. ત્યારે ઓલા દરબારો કે એમ હોય કે અમે તો જો સુરવીર હોય ને આમ બરાબર મર્યા હોય ને તો અમારી વાહે ડેરી કરે, હા અને પૂજે બધા. ત્યારે મહારાજ કે આ અમે મોટા મોટા મંદિરો કર્યા ને એ અમારી ડેરી સમજો, બીજું હું જવાબ દઈ દે તરત, એ અમારી ડેરી સમજો. ત્યારે દરબારો કે મહારાજ અમે તો આમ પાદર મર્યા હોય ને તો પછી અમારો પાળીયો કરે. મહારાજ કે ગોપીનાથજી પધરાય હોય અમારો પાળીયો. બસ વળી ગોપીનાથ પધરાવ્યા, વળી ગોપીનાથ પધરાવ્યા, તેમાં અમે રહેવાના ઠરાવ્યા, તેમાં અમે રહેવાના છે માટે અમારો પાળીયો. એટલી વાત કરીને સધાર્યા, એટલી વાત કરીને સધાર્યા, પાછા મંદિર માહી પધાર્યા, પાછા મંદિર માહી પધાર્યા, પાછા મંદિર માહી પધાર્યા, પાછા મંદિર માહી પધાર્યા. આટલી વાત પંચરત્નનું પુસ્તક માથે લઈ સખી ગોકુળ ગામના ચોકમાં ગાતા ગાતા લક્ષ્મીવાડીએ ગયા, ઓટા પર પુસ્તક પધરાવ્યું, પોતે ઢોલિયા બેઠા ને બહુ રોયા ને પછી આ બધું બોલ્યા. પછી ગાતા વાતા દરબારમાં આવ્યા, કેવા ભગવાન, કેવી વાતું, કેવી લીલા. મર્મ આમાં હોય, મર્મ હોય ઊંડા બધા. મહારાજનું કહેવું એવું છે કે દરેક વ્યક્તિ પોતે પોતાનું બધું કરી લેજો, કાંઈ વાહે કોઈ કરવાનું નથી, એમ કહેવું છે મહારાજનું. વાહે કોઈક કંઈક કરશે એવી આશા રાખતા જ નહીં. તમે રડ્યા હો, તમારી પાસે પૈસા હોય તો હાથે તે સાચે, દાન પૂન જે કાંઈ ભજન ભક્તિ નિયમ ધર્મ વ્રત તપ જાત્રા કરવું એ કરી લેજો, આવું શીખવાડ્યું આપણને. અરે તમારું તમે રોઈ લેજો, વાહે રોવે ન રોવે હું ઉપાય દઈ, હે એક દી રોઈ લેવું આપણે આપણું. તારે શું કેવું શીખવાડ્યું, કેવા પ્રેક્ટિકલી ભગવાન. કોઈ ગ્રંથમાં, કોઈ અવતારમાં, કોઈ મનુષ્યમાં આવું તમે જો કાંઈ એણે કર્યું હોય ને સાંભળ્યું હોય તો મને કહો, કોઈ પુરાણમાં. આ વાત છે સ્વામિનારાયણને આંગણે, આ વાત છે સર્વોપરી સ્વામિનારાયણના ઘરની. અને એવી હારિયું હારિયું વાતું આપણે રોજ સવારે એક કલાક માણીએ છીએ, એ આપણા ભાગ્યની વાત કેટલી કહેવાય. કેવી મજા આવે સાસું કેજો. હા હા, એ જે બધા બેઠા છે ને કુંડલ ધામને ટીંબે ભગવાનની આરાધના કરે છે, ભગવાને ઉતાવળીનો કિનારો આપ્યો આપણને સાધના આરાધના કરવા, હે બેસીને આપણે સાધના આરાધના ભક્તિ તપશ્ચર્યા સેવા અહીં શું નથી ભગવાનમાં જોડાવા માટેની સામગ્રી. કયો જોઈ, કથા છે, કીર્તન છે, ધૂન છે, સેવા છે, ભજન છે, મંદિર છે, મૂર્તિ છે, ગૌશાળા છે, શાકભાજી છે, ફૂલ છે, હારતોરા છે, યાત્રાળુ છે, પીરસવાનું છે, જમવાનું છે, ફૂવાનું છે, નાવાનું છે, સંતો છે, દર્શન દે છે, વાતો કરે છે. શું ખામી છે મને કયો જોઈ, ફટાકામાં કલ્યાણ થયું છે કે નહીં, માટે કરી લેવું. આ તો ભગવાને દયા કરીને આપ્યું છે આવું, બધે આવું બધાને ભગવાને નહીં આપ્યું, જે આપણને આપ્યું છે, માટે લાભ લૂંટો. આપણો બેડો પાર થઈ ગયો સમજો, સમજ્યા. કુંડળ ધામમાંથી અક્ષર ધામમાં કોઈ શંકા નહીં, સમજ્યા. માન મળે ન મળે, સન્માન થાય ન થાય, અપમાન થાય ખરું, તિરસ્કાર થાય ખરો, ભીડો આવે ખરો, પણ અક્ષરધામ પાકું, એમાં શંકા નથી. બાકી તમે કહેશો કે અમારા સ્ટેટસ પ્રમાણે અમને રાખો, અમને આમ સાચવો,
અમારું માન હોવું જોઈએ, અમારી ધારી સેવા મળવી જોઈએ, ધાર્યું ખાતું મળવું જોઈએ, અમને પ્રેમથી બોલાવવા જોઈએ. આમ ભીહ માલ્યો છો ને વઢો છો ને પછી અમને ટેન્શન થઈ જાય છે. બધું ભલે થઈ જાય પણ અક્ષરધામ આયા પાખું, બાકી જોખમ, મોટું જોખમ. મનગમતું રહેવા મળે, મનગમતું માન મળે, મનગમતું ખાનપાન મળે, કોઈ વઢે નહીં, કોઈ ટડકાવે નહીં, કોઈ ભીહ કરે નહીં, કોઈ કસોટી લે નહીં, પણ ઓલું જોખમ મારું બેટું એમને ઊભું રહે અહીં, એ મોટું જોખમ નહીં. હવે દેહ સંબંધી સુખ કે દુઃખ કે માન કે અપમાન એને ગણેશ જ કોણ, થાવી હોય થાય, આપણે તો ભગવાનને પામમાં નીકળ્યા છીએ. બીજી વાત વિચારે બીજા હોય, ભગવાન મળે એવું જ્યાં આપણને દેખાય નૈમિક શાળ ક્ષેત્ર ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું અને ભગવાન મેળવે લેવા, એવા અમારા બાપાના ઠરાવો છે ભાઈ. આ તો મેં બાપાના ઠરાવ તમને ખાલી કહી બતાવ્યા. પગે લાગો બધા બાપાને. ઓમ ભાભાજનેભ્યો નમઃ. ઇતિ શ્રી હરિકૃષ્ણ ચરિતામૃત સાગર પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય માધવદાસ વિરચિત શ્રી હરિ શ્રીનગર થઈ ગઢપુર આવ્યા એ નામે 111મો અધ્યાય સંપૂર્ણ થયો. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા ના હાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો જેતે સંત હરિજન ભાઈઓ થે તે સબ હે મુકરાનાલીહી સો ભાવ અબ ભૂલ ગઈ તેહી સો ભાવ અબ ભૂલ ગઈ તેહી સહજાનંદ સ્વામી મહારાજની જય.